નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક પેટ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. અને ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી જીવન ભારતી કુમાર ભવન શાળાના ભગત કેવલ, જેઓ A1 ગ્રેડ જેમને પ્રાપ્ત કર્યો છે, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં કેવલ. અને ખૂબ ખૂબ અભિનંદન તે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એના માટે. અને સાથે બીજી વિદ્યાર્થીની છે ઓલા ખુશ્બુ. ખુશ્બુ, તારું પણ સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને એમની સાથે છે એમના મમ્મી, એમનું પણ સ્વાગત કરું છું. સાથે પ્રિન્સિપાલ શ્રીનું પણ અમે સ્વાગત કરીએ છીએ અમારા સ્ટુડિયોમાં. ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ આજે જ સવારે આવ્યું અને A1 ગ્રેડ જેમને પ્રાપ્ત કર્યો છે. આપણે આ કાર્યક્રમ એટલા માટે આયોજન કર્યો છે કે આ કાર્યક્રમ દ્વારા બીજા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એના માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આપણે લાઈવ જોઈ રહ્યા છીએ આ કાર્યક્રમને. કેવલ, તે A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે, તારા પેરેન્ટ્સ તો નથી આવ્યા. તારા પેરેન્ટ્સ શું કરે છે, પપ્પા શું કરે છે? લુમ્સ માર્કેટમાં. જી. અને મમ્મી? મમ્મી હાઉસવાઇફ ને બ્યુટી પાર્લર ચલાવે છે. જી, ખૂબ સરસ. તારું આ રિઝલ્ટ આવ્યું છે એના માટે તને કેવી લાગણી અનુભવ થઈ રહી છે? ખૂબ સારું થાય છે, કે પહેલી વાર પરિવારમાંથી કોઈ A1 ગ્રેડ લાવે છે. ઓહ, એટલે તારું કઈ હતું તે નક્કી કરેલું કે મારું A1 ગ્રેડ આવશે? હા, નક્કી કરેલ. દીવાલ પર લગાવી દીધું કે મારે A1 ગ્રેડ. લોકોને ખબર પડે કે તારું આ પેજ હતું અને તેની ઉપર એવું ટેગમાર્ક કર્યું હતું કે મારો આ એવા શ્રેટ આવશે જ આવશે, રાઈટ? એના માટે તે શું મહેનત કરી અને આટલું સરસ રિઝલ્ટ મેળવવા માટે તે શું કર્યું? પહેલા તો 10માં મારા 90% લાવવા હતા, મેં આવું દિવસ તો લગાવ્યો અને 89% જ લે, 1% ઓછો આવ્યો. અચ્છા, એટલે વધારે મહેનત કરવા મન થઈ ગયું કે ભાઈ આ ફેર મારે લાવવા જ. જી, એ રીતે ભાઈ મહેનત. હા, તો કેવી રીતે મહેનત કરી? એટલે સવારે સાયકલ ચલાવીને પગાર કરીને જીવન ભરતી સ્કૂલ હતો. હા, અને પછી સ્કૂલમાં જે કોઈ પણ ડાઉટ હતો રિસેસમાં પણ રમવાનું, સંજે પહેલે ડાઉટ ક્લિયર કરી દેવાનું અને પછી એની પર ધીમે ધીમે મહેનત કરી. પછી બપોરે 2 વાગ્યા ટ્યુશન હતો, પાછો સાયકલ ટ્યુશન હતો, સાયકલ પર જીવન ભારતી શાળાના વિદ્યાર્થીઓ બધા બહુ ઊંચું વિચારી રહ્યા છે. મેડમ, તમે ધ્યાન રાખજો. હા, અને મેડમ છે ખુશ્બુ સાથે. ખુશ્બુ, તારું આ રિઝલ્ટ આવ્યું છે એના માટે તને કેવી લાગણી ફીલ થઈ રહી છે? તો કેવા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા? બધા એ કીધું સારું છે, બધા એવું જ કીધું સારું છે. હવે મારે આગળ CA કરવું છે તો હવે આવી જ મહેનત જારી રાખજો. જી, તો તમે જારી રાખશો આવી મહેનત? હા, શ્યોર. હા, ખૂબ સરસ. એમના મમ્મી આવ્યા છે, આપણે મમ્મી સાથે વાત કરીશું. શું નામ છે મેડમ આપનું? શું કરો છો આપ? અચ્છા, હાઉસવાઇફ છો. આપની દીકરી માટે આ રિઝલ્ટ આવ્યું છે, આપને કેવું લાગી રહ્યું છે? સરસ. અચ્છા, આવી જ રીતે જો બધા જ માતા પિતા બાળકોને આટલી સરસ રીતે હેલ્પ કરે, કરતા જ હોય છે, પણ જો બંને સમજીને જો કામ કરે તો વધારે સારું રિઝલ્ટ આવી શકે છે એવું કહી શકાય. પિંકીબેન, આપણી સાથે વાત કરીશું. આ દીકરો અને દીકરી જે સેકન્ડ અને થર્ડ નંબર ઉપર શાળા ખાતે આવ્યા છે,
તો તમને અપેક્ષા હતી કે આવશે જ આ દીકરાઓ? 100% ખાતરી હતી કે આવશે જ. અને લગભગ એવું કહેવાય છે ગુજરાતની અંદર 3278 જે બાળકો છે કે જેઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને 99.01 થી અપ તેઓ છે, તો એવા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની અંદર મારી જીવનભરની શાળાના આ 6 વિદ્યાર્થીઓનો એમાં સમાવેશ થાય છે અને એના માટે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. જી ખૂબ જ સરસ. જીવનભરની શાળાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આટલું સરસ આવ્યું હોય એ ગર્વની જ વાત કહી શકાય. કારણ કે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે ટોપ 10 જ્યારે નંબર આવતા હતા, ટોપ 10 માં જ્યારે રિઝલ્ટ આવતો હતો ત્યારે ઘણી બધી શાળાઓ એમાંથી બાકાત થઈ ગયા હતી, એટલે કે નંબર નહોતા આવતા ઇવન ગ્રેડમાં કે રિઝલ્ટમાં. પણ અત્યારે ઘણી બધી શાળાઓને એવો ચાન્સ મળ્યો છે આ ગ્રેડ સિસ્ટમ આવ્યા પછી, તો કેવું તમે? અનબિલીવેબલ. આપણને એવું થાય છે કે જ્યારે આપણા સમયે ફર્સ્ટ ક્લાસ મેળવવો હોય તો ત્યારે બહુ અઘરું કહેવાતું હતું, જ્યારે અત્યારે આપણે જોઈએ છીએ તો પર્સન્ટાઇલ 100% મેળવનાર બાળકો છે. અને આવી એકદમ પેલું કહેવાય ને કે એવી દોડ છે કે એ દોડની અંદર દરેકે દરેક બાળકો મથે છે અને ડાબીને જમ્પે છે, એ આપણા માટે સૌથી અગત્યની વાત છે. અચ્છા, ખૂબ જ સરસ. A1 ગ્રેડ આ ગ્રેડ સિસ્ટમ આવ્યા પછી ઘણી બધી શાળાના બાળકો અને ઓછી સંખ્યામાં નહીં બહુ બધું બધી વધારે સંખ્યામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે, એટલે એજ્યુકેશન સિસ્ટમ તો સુધરી પણ એની સાથે સાથે બાળકોને પણ હજુ ઘણા વિદ્યાર્થીઓ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને એમને આપણે પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.